નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિશોર ગજેરા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ કન્સાઇનમેન્ટ એકાઉન્ટ, એનો દાખલા નંબર છે 16. ગાયકવાડ રેડિયો કંપની કન્સાઇન્ડ 750 રેડિયો ટુ વડોદરા રેડિયો સર્વિસ ઓન 1/3/21. ધ કોસ્ટ પ્રાઇસ વોઝ 900 પર રેડિયો, એટલે કોસ્ટ પ્રાઇસ આપે છે. તો આપણે ઇનવોઇસ પ્રાઇસ શોધવાની, બટ પ્રોફોર્મા ઇનવોઇસ વોઝ મેડ આઉટ એટ અ ફિગર સો એઝ ટુ શો, અન્ડરલાઇન કરજો, અ પ્રોફિટ ઓફ 25% ઓન ઇનવોઇસ પ્રાઇસ, અને પર્સન્ટેજ આપ્યો છે ઇનવોઇસ પ્રાઇસ ઉપર. તો પહેલો નિયમ, જેના ઉપર પર્સન્ટેજ આપ્યો હોય તેના બરાબર 100. સપોઝ ઇનવોઇસ પ્રાઇસ ઇઝ 100. બીજું, ઇનવોઇસ પ્રાઇસ ધારો તો પ્રોફિટ માઇનસ થાય 25, એટલે 75 કોસ્ટ પ્રાઇસ મળે. આ એક વાત થઈ. બીજો નિયમ, જેની અમાઉન્ટ આપી હોય એનાથી સ્ટેપ શરૂ કરો. અહીંયા તમને કોસ્ટ પ્રાઇસ ની રકમ આપી છે, 900 એ કોસ્ટ પ્રાઇસ છે, એટલે આનાથી સ્ટેપ શરૂ થાય કે કોસ્ટ પ્રાઇસ 75 વેન ઇનવોઇસ પ્રાઇસ 100. જો કોસ્ટ પ્રાઇસ 900 તો ઇનવોઇસ પ્રાઇસ કેટલી, એ 1200 આવે. અને આનો ડિફરન્સ પ્રોફિટ શોધવો હોય તો ઇનવોઇસ પ્રાઇસ માઇનસ કોસ્ટ પ્રાઇસ, 1200 માઇનસ 900 ઇઝ ઇક્વલ ટુ 300. હવે અહીંયા પણ માત્ર એક કન્સાઇનમેન્ટ એકાઉન્ટ બનાવવું એટલું જ કીધું છે, એટલે એક કન્સાઇનમેન્ટ એકાઉન્ટ જ બનાવીએ છીએ. કન્સાઇનમેન્ટ ટુ ગુડ્સ સેન્ટ ઓન કન્સાઇનમેન્ટ, ટુ ગુડ્સ સેન્ટ ઓન કન્સાઇનમેન્ટ એકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ ઇનવોઇસ પ્રાઇસ, સેકન્ડ બ્રેકેટ 750 ઇન્ટુ 1200, એટલે અમાઉન્ટ આવશે 9 લાખ. આનો ડિફરન્સ ક્રેડિટ સાઇડ, બાય ગુડ્સ સેન્ડ ઓન કન્સાઇનમેન્ટ એકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ ડિફરન્સ, સેકન્ડ બ્રેકેટ 750 ઇન્ટુ 300, 2,25,000. ઓન ધ સેમ ડે ગાયકવાડ રેડિયો, ગાયકવાડ રેડિયો એટલે કન્સાઇનર, ઇન્ક્લુડ રૂપીઝ 1500 ફોર કેરેજ, 22500 ફોર ફ્રેટ એન્ડ 18750 ફોર ઇન્સ્યોરન્સ એક્સપેન્સીસ. કન્સાઇનર એક્સપેન્સીસ કરે એટલે કન્સાઇનમેન્ટ ટુ બેંક, અહીંયા લખે ટુ બેંક એકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ એક્સપેન્સીસ, એ અન્ડરલાઇન કરીને કેરેજ 1500. ટોટલ 42,750. ઓન ધ સેમ ડે વડોદરા રેડિયો સેન્ટ અ બેંક ડ્રાફ્ટ ફોર રૂપીઝ 1,83,000. આ એડવાન્સ છે, પેલો જે અત્યાર સુધી હુંડી આપતા બિલ્સ રિસીવેબલ ની જગ્યાએ બેંક ડ્રાફ્ટ આપ્યો, તો એન્ટ્રી થાય બેંક ડ્રાફ્ટ એકાઉન્ટ ડેબિટ ટુ કન્સાઇનીઝ એકાઉન્ટ. પણ અહીંયા કન્સાઇની નું એકાઉન્ટ આપણે બનાવવાનું નથી, એટલે એડવાન્સ ની કોઈ એન્ટ્રી આવશે નહીં. સેકન્ડ પેરેગ્રાફ, ઓન 30/6/2021, તારીખ પણ અહીંયા મહત્વની છે મિત્રો, તો આ તારીખ ની નીચે અન્ડરલાઇન કરજો 30/6. અને આગળ તમને પહેલા પેરેગ્રાફ ની અંદર 1/3 આપી છે, 1/3, મતલબ કે કન્સાઇનમેન્ટ નો વ્યવહાર શરૂ થાય છે 1/3 અને પૂરો થાય છે 30/6, એટલે 3, 4, 5, 6, 4 મહિનાનો વ્યવહાર છે. તો એનું શું કરવું, આગળ આવશે 30/6/2021 વડોદરા રેડિયો સેન્ટર અકાઉન્ટ સેલ એન્ડ અ બેંક ડ્રાફ્ટ ફોર ધ અમાઉન્ટ પેએબલ, બાકીની રકમનો બેંક ડ્રાફ્ટ આપ્યો. અકોર્ડિંગ ટુ ધ અકાઉન્ટ સેલ, હિસાબી આંકડા મુજબ સેલ 450 રેડિયો વર સોલ્ડ એટ 1230 ઇચ ઓન કેશ, એટલે 450 રેડિયો 1230 ની કિંમતે કેશ વેચા. 75 રેડિયો વર સોલ્ડ એટ 1275 ઇચ ટુ સીતા રેડિયો ઓન ક્રેડિટ, એટલે ક્રેડિટ સીતા રેડિયો ને વેચા 75 રેડિયો.
and 30 radio were sold at 1260 each to Ahmedabad Radio on the recommendation and responsibility of Gayakwad Radio. એટલે ગાયકવાડ રેડિયોની ભલામણ અને જવાબદારીથી વેચાય. તો આ ત્રણેયની એન્ટ્રી થાય. કન્સાઇનીનું નામ છે અહીંયા વડોદરા રેડિયો. વડોદરા રેડિયો એકાઉન્ટ ડેબિટ ટુ કન્સાઇનમેન્ટ એકાઉન્ટ. એટલે કન્સાઇનમેન્ટની ક્રેડિટ સાઇડ લખાય ભાઈ વડોદરા જ એકાઉન્ટ, અંડરલાઈન કરીને કેશ ઇન્ટુ બ્રેકેટ 450 ઇન્ટુ 1230 ધેન ક્રેડિટ 75 ઇન્ટુ 1275 એન્ડ રેકમેન્ડેશન 30 into 1260. એટલે ફર્સ્ટ ઓફ ઓલ કેશ સેલ થશે 553,500. ક્રેડિટ સેલ થશે 95,625 એન્ડ રેકમેન્ડેશન 37,800. આનું ટોટલ થાય 686,925. સેલિંગ એક્સપેન્સીસ ઇન્ક્લુડ વર 7,840 એન્ડ ઓક્ટ્રોય 5,250. કન્સાઇનમેન્ટ ટુ વડોદરા, કન્સાઇનમેન્ટ ની ડેબિટ સાઇડ ટુ વડોદરા જ એકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ એક્સપેન્સીસ. અ સેલિંગ એક્સપેન્સીસ એ રિકરિંગ, એટલે આનો કોઈ ભાગ ક્લોઝિંગ સ્ટોક માં ઉમેરાશે નહીં. 7,840 એન્ડ ઓક્ટ્રોય 5,250, આ બંનેનું ટોટલ આવશે 13,090. સીતા રેડિયો એન્ડ અહેમદાબાદ રેડિયો બીકમ બેંકરપ્ટ. સીતા રેડિયો એ હતો કે જેને ક્રેડિટ સેલ કરેલું, એટલે આના ઉપર ડેલ ક્રેડર કમિશન તમને આગળ આપેલું છે. આના બેડ ડેટ ની કોઈ એન્ટ્રી નહીં. પણ અહેમદાબાદ રેડિયો એ છે કે જેને રેકમેન્ડેશન થી વેચાણ કરવામાં આવેલું છે, તો એની બેડ ડેટ ની એન્ટ્રી થશે. એન્ડ 80% કુડ બી રિકવર્ડ ફ્રોમ ધેર એસ્ટેટ. એની એસ્ટેટ મિલકતમાંથી 80% મળ્યા. 20% બેડ ડેટ, જે રેકમેન્ડેશન વાળું સેલ હોય એના 20% કન્સાઇનમેન્ટ ટુ વડોદરા. તો એ લખાશે ટુ વડોદરા જ એકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ બેડ ડેટ સેકન્ડ બ્રેકેટ 37,800 ઇન્ટુ 20%. એટલે અમાઉન્ટ આવશે 7,560. હવે કહે છે કે વડોદરા રેડિયો ઇઝ એન્ટાઇટલ ટુ અ કમિશન ઓફ 5% ઓન સેલ, એટલે ટોટલ સેલ ઉપર 5% એન્ડ 2% ડેલ ક્રેડર કમિશન ઓન ક્રેડિટ સેલ, એટલે માત્ર ક્રેડિટ સેલ ઉપર 2% કમિશન. હજી આગળ એન્ડ એન્યુઅલ સર્વિસ ચાર્જ 12,000. એન્યુઅલ કીધો છે અને આપણો કન્સાઇનમેન્ટનો વ્યવહાર આપણે જોયું, એક ત્રણે શરૂ થાય, 30/6 પૂરો થાય, 4 મહિનાનો છે, એટલે 12 મહિનાનો 12,000, તો 4 મહિનાનો કેટલો? ત્રણેયની એન્ટ્રી કન્સાઇનમેન્ટ ટુ વડોદરા. તો એ લખાશે ટુ વડોદરા જ એકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ કમિશન ફર્સ્ટ ઓફ ઓલ જનરલ 686,925 6,886,925 into 5% એટલે એ કમિશન આવશે 34,346 then ડેલ ક્રેડર 95,625 into 2% 1,930 એન્ડ સર્વિસ ચાર્જ ઇન્ટુ બ્રેકેટ 12,000 ઇન્ટુ 4 મંથ 4 upon 12 4,000
इज इक्वल टू 41,259। प्रिपेयर कंसाइनमेंट अकाउंट इन द बुक्स ऑफ कंसाइनर, कंसाइनर ना जो आपने कंसाइनमेंट अकाउंट बनाओ ये आपने बनाए, एंड कैलकुलेट द कमीशन, आ कमीशन गणित दी दो, एंड स्टॉक, स्टॉक अब गणित दी, तो यहां एबनॉर्मल लॉस नहीं, कैलकुलेशन ऑफ क्लोजिंग स्टॉक, फर्स्ट ऑफ ऑल सेंडिंग गुड्स, ये छे 750, हाँ कोई लॉस नहीं थी, माइनस सोल्ड, डुप्लीकेट 450 कैश प्लस 450 75 30 इसलिए टोटल तो से 3.5 195 in closing stock. Into 1200 invoice price. याद रख दो ये invoice price की calculation करवानी. Is equal to amount था 3 lakh. Sorry. 2,34,000 plus consignors proportionate expenses. Consignor expenses करें तो 42,750 for 750 radios. ये तो 750 के 42,750 तो 195 के कितना? इले 11,115 प्लस कंसाइनीज नॉन रिकरिंग प्रोपोर्शनेट एक्सपेंसेस एमा पण 750 है नॉन रिकरिंग आ एकच छे 5,250 तो 195 है केटला 1,365 टोटल 246,480 कॉस्ट ऑफ क्लोजिंग स्टॉक एट इनवॉइस प्राइस એટલે આની એન્ટ્રી જાય કન્સાઇનમેન્ટ ની ક્રેડિટ સાઇડ બાય કન્સાઇનમેન્ટ સ્ટોક અકાઉન્ટ इंटरप्रेटेड इनवॉइस प्राइस 246,480 246,480 अनो डिफरेंस डेबिट साइड टू कंसाइनमेंट स्टॉक अकाउंट इंटरप्रेटेड डिफरेंस 195 इनटू 300 इतना अमाउंट आओ से 58,500 कंसाइनमेंट अकाउंट क्लोज करिए तो टोटल आओ से 11,58,405 અને જે ડિફરન્સ આવે એને કહેવાય છે ટુ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ઇન ધ બ્રેકેટ પ્રોફિટ અમાઉન્ટ $96,246 થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ